सूरत जिलाना बारडोली तालुकाना धामरोड लुंबा गामे एक एनआरआई दीकरीना लग्न निमित्ते अनोखो कन्यादान करायो हतो। एनआरआई परिवारे दीकरीना कन्यादान पहेला पोताना वतन गामना हळपति महिलाओ अने परिवारो माटे अनोखो सेवाकीय कार्य करी दीकरीना लग्न निमित्ते कर्यो हतो। सूरत जिल्लाना बारडोलीमां कोरोना काळ बाद आ वखते प्रथमवार एनआरआईओ वतनमां आव्या छे अने लग्नની સીઝન પણ ચાલી રહી છે। બારડોલી તાલુકાના ધામરોડ ગ્લુંભા ગામની વાત કરીએ તો નરેશભાઈ પટેલ નામનો એક એનઆરઆઈ પરિવાર પોતાના દીકરીના લગ્ન માટે આવ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ નરેશભાઈ પટેલ વિદેશમાં સ્થાયી થયા છે। હાલ તેમની દીકરી દામિનીના લગ્ન માટે તેઓ વતન આવ્યા છે। આ પટેલ પરિવારે દીકરીના લગ્ન પહેલા સેવાકીય કાર્ય કરવાનો વિચાર કર્યો હતો। आगामी 21 तारीख ना रोज नरेश भाई दीकरीना लग्न नु आयोजन पण करायुं छे। जो के आ पटेल परिवारे दीकरीना कन्यादान पहला अनोखा सेवाकीय कार्य माटे कन्यादान पहला नु रक्तदान तेमज मेडिकल कैम्प सहित विविध आयोजनो नक्की कर्या छे। નરેશભાઈ પટેલના સમગ્ર પરિવારને આજે ગામની પ્રાથમિક શાળા ખાતે હાજર રહી પોતાના ગામના હળપતિ પરિવારને ચપ્પલ સહિત જરૂરી વસ્તુનું વિતરણ કર્યું હતું। તેમજ શ્રમજીવી પરિવારો માટે સ્વાસ્થ્યની સુખાકારીને લઈને મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું, સાથે સાથે રક્તદાનનું પણ આયોજન કરાયું હતું। સામાન્ય રીતે હળપતિ પરિવાર આ એનઆરઆઈ પટેલ પરિવાર હોવાથી વિવિધ ઘરકામો તેમજ ખેતી કામને લઈને તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, ત્યારે આવા હળપતિ પરિવારોને પટેલ પરિવાર અને સેવાકીય બ્રાવો પ્રવૃત્તિ માટે જોડતા હળપતિ સમાજે પણ આવા પરિવારની અને તેઓની સેવાકીય ભાવનાને બિરદાવી હતી। ધામરોડ લુંબા ગામ નરેશભાઈ પટેલના પરિવારે સમગ્ર પંથકમાં નોંધી લઈ શકાય તેવું કાર્ય કર્યું છે। સેવાકીય કાર્યને લઈને અન્ય એનઆરઆઈઓ અને સમાજ સેવકોને અનેકો સંદેશ અને પ્રેરણા પણ પૂરી પાડી છે। હોસ્ટેલમાં રાખીને ભણાવ્યા દામિની, તેના લગ્ન છે અને અંકુર મારો સન છે, તો એ લોકોએ પણ ઇન્ડિયા રહીને સામાન્ય વ્યક્તિની ગરીબ વ્યક્તિની પરિસ્થિતિનો ઘણો અભ્યાસ કર્યો અને એમનામાં કરુણતા દયા એનો ભાવ પ્રગટ થયો ઇન્ડિયામાં રહીને। કારણ કે અમેરિકામાં તો સ્વિચ પાડે એટલે લાઇટ હોય અને લેક્સસમાં બોન્ડ ઢીલા હોય, તો એવી લાઇફસ્ટાઈલ એમણે જોઈ છે, છતાં ઇન્ડિયા આવી અને એમણે જે કંઈ જોયું, તો આ મારી દીકરીના લગ્નના પ્રસંગે દીકરીની અને અમારા બધાની ઈચ્છા હતી કે આપણે ગામ માટે દેશ માટે અને પહેલું આપણું ગામ હોય એવી અમારી માન્યતા, તો ગામમાંથી આપણે દરેક સમાજને જે કંઈ અમારથી મદદ થઈ શકીએ, હેલ્પફુલ બની શકીએ એ મુખ્ય મુદ્દો છે। શું આપ્યું શું લીધું એ વસ્તુ અમારા મગજમાં નથી। મારું નામ સંગીતા નરેશ પટેલ છે, અમે ડિટ્રોઇટ યુએસએમાં રહીએ છીએ, પરંતુ અમારી દીકરીના લગ્ન માટે અમે અહીંયા પધાર્યા છીએ, પણ અમે અમારા દીકરીના લગ્ન યાદગાર બને તે માટે અમે વિચાર્યું કે આપણે ગામના જે જરૂરિયાતમંદ લોકો છે તેમના માટે કંઈક કરીએ, એટલા માટે અમે સર્વ લોકોને અમે ધાબળા જેકેટ સ્વેટર બૂટ ચંપલ અને એવું અમે પ્રોવાઈડ કરીશું, એમની આંખ ચેકઅપ કરાવીશું, એમનું હેલ્થ ચેકઅપ કરાવીશું અને જેમને પણ મોટિયા હોય તો તેમના માટે અમે ઓપરેશન પણ કરાવશું અને જે કંઈ જરૂરિયાત હોય એમની તે પૂરી કરશું અને પછી અને બીજા અમને જાણવા મળ્યું કે 40 જણા લોકોને છે ને એમને ઇલેક્ટ્રિકનું બિલ ના ભરાયું હતું, એટલે તે કનેક્શન થઈ ગયું હતું, તે અમે પાછું રીકનેક્શન કરાવી દીધું છે અને એમનું કોઈ દિવસ પણ આવે પછી એમનું બિલના કારણે એમનું કનેક્શન ના કપાય એની અમે જરૂર ધ્યાન રાખીશું। મારું નામ કાંતુભાઈ નટુભરા છું, માજી સરપંચ ધામરો લુંબા। આજે જે ગામમાં જે એનઆરઆઈ પરિવાર દ્વારા જે હળપતિ સમાજ માટે જે કાર્યક્રમ કરવામાં શું કહેશો? એમના માટે મેં નરેશભાઈને પહેલાંથી વાત કરી હતી ને ત્યારે બધા કોઈ એવો ડાટો નહીં મળ્યો અમને આટલા વખત થયા, ત્યાં વિધવા સહાયને ડબરા ચંપલ સ્વેટર અથવા ઘરના 45-40 ઘર છે હળપણી સમયના તેને લાઈટ ફ્રી કરી આપવામાં આવેલું છે, અને બીજું કે નરેશભાઈનો જે તમારે અભાવ માન્ય એટલું બીજું કોઈ માનવાનું નથી, કેમ કે આટલા વખતમાં ગુજરાત રાજ્ય થી પછી પહેલો ડાટા આવ્યો મળ્યો ધામરોડમાં કે આટલી વસ્તુ આપી ને ગરીબ માણે જમાયું, જમવાનું કાલે અમારે રેપ્યો છે બે જગ્યા છે,
એટલા માટે હું નરેશભાઈને વિનંતી કરું કે અગાઉમાં ફળફળે સમાજને હાથે હાથે રહે. બીજી શક્ય વાત છે કે એમના માટે બહુ ખૂબ અભિનંદન છે. મારે ફળફળે સમાજ રીતે